હાલની લોકડાઉનની સ્થિતિમાં લોકો કોરોનાના સંક્રમણથી બચવા માટે ઘરમાં ચાર દિવાલો વચ્ચે ઘેરાઈ રહ્યા છે। જો કે લોકડાઉનની સ્થિતિમાં મનની શાંતિ અને તણાવ મુક્ત કરવા માટે યોગા શ્રેષ્ઠ ઉપચાર છે। મોરાભાગરની ગુરુકૃપા વિદ્યાલયના આચાર્ય ડોક્ટર નૈલેશ પટેલના માર્ગદર્શન હેઠળ પીટીના યુવા કોચ કિશન પટેલ દ્વારા વિદ્યાર્થી અને શિક્ષકોને ઘરે બેસીને યોગ અને ધ્યાન અંગે માર્ગદર્શન આપ્યું હતું। Four, five, six, seven, eight. Okay, relax. PT down kariso. One, two, three, four, five, six, seven, eight. 7 6 5 4 3 2 1 second step 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 2 1 okay relax। નમસ્કાર, હું કિશન પટેલ, શેઢી ગામનો વતની। હું છેલ્લા 3 વર્ષથી ગુરુકૃપા વિદ્યાલયમાં યોગ શિક્ષક અને પીટી શિક્ષક તરીકે સેવા બજાવું છું। ત્યારે વર્તમાન કોરોના વાયરસથી લોકડાઉનની પરિસ્થિતિમાં સારાના ઉત્સાહી ડૉક્ટર નિલેશ સર અને સારાના તસ્તીસી ડૉક્ટર નિલેશ સર, જ્યારે સારાઓ અને કોલેજો બંધ હોય છે ત્યારે મને એક ઓનલાઈન યોગ અને પ્રાણાયામ કરવાનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે। ત્યારે સમાજના અને દરેક નાગરિકોને વર્તમાન સમયમાં પરિસ્થિતિમાં માનસિક અને શાંતિમય અને મનને પ્રફુલ્લિત બનાવવા માટે આવો એક નાનકડો વિચાર આવ્યો છે અને મારા શેઢી ગામના યુવાનોને પણ આ રીતે ઓનલાઈનના માધ્યમથી હું મારા યોગના પ્રેમીઓને પણ આ રીતે યોગ શીખવાનો પ્રયાસ કરી રહ્યો છું અને આવનારા સમયમાં અમારા દેશના યુવાનો ખૂબ મન અને તનથી અને શક્તિથી એક દેશને ઊંચા શિખરો પર પ્રાપ્ત કરે એવી મારી આશા છે। જય હિન્દ, જય ભારત માતા કી જય। હવે બીજી એક્સરસાઇઝ છે સર્વાંગી વ્યાયામ, આપણે યોગિન જોગિંગનો કન્ટિન્યુ ભાગ કરીશું। 1 2 3 4 5 6 વ્યાયામનો બીજો પાર્ટ 1 2 3 4 5 6 ત્રીજો સ્ટેપ 1 2 3 4 5 પોઝિશન બંને હાથ સીધા કરીશું, બંને પગ સામાન્ય અંતર, બંને પગ પર સરખું બેલેન્સ રખાય એ રીતે 1 રાઈટ સાઈડ અપ, શ્વાસ લેતા ઉપર તરફ, શ્વાસ છોડતા જોતા નીચે તરફ, અપ ડાઉન, આ રીતે આપણે 5 થી 6 વખત કરીશું। ઓકે રિલેક્સ, સર્વાંગી આસનનો નમસ્કાર। આજના યોગ ક્રિયામાં સૌપ્રથમ આપણે સૂક્ષ્મ ક્રિયા કરીશું। હવે આપણે સૂક્ષ્મ ક્રિયા કરીશું ગરદનની, શ્વાસ લેતા ગરદન ઉપર તરફ, અપ, શ્વાસને છોડતા જોતા નીચે તરફ, ડાઉન, અપ, આ રીતે આપણે 3 થી 4 વખત પણ કરી શકાય છે ડાઉન। હવે ગરદનને આપણે સાઈડ કરીશું, આવો પ્રાણાયામ કરીએ। પ્રાણાયામ એટલે કે જ્યારે આપણે શ્વાસોશ્વાસની ક્રિયાને તોડવાની ઘટીને પ્રાણાયામ કહેવાય છે, તો પ્રાણાયામ કરવાથી
શ્વાસના પ્રોબ્લેમો દૂર થાય છે અને તમારી જે મનના તણાવો છે, ગુસ્સો છે, એ બધું દૂર થાય છે. તો પ્રાણાયામ કરીએ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, જેને નાડી શોધન પણ પ્રાણાયામ કહેવી શકાય છે. તો સૌપ્રથમ જમણા હાથ ઉપર કરીએ અને જમણા હાથના અંગૂઠાના નસકોરા પર મૂકીએ, જે આંગળીઓ છે એ ડાબા નસકોરા પર મૂકીએ. પહેલાં શ્વાસને છોડીશું નસકોરા પર, ડાબા નસકોરાથી ડાબા નસકોરાથી શ્વાસ લઈશું, જમણા નસકોરામાંથી શ્વાસ છોડીશું, ફરીથી જમણા નસકોરામાંથી શ્વાસ લઈશું અને ડાબા નસકોરામાંથી છોડીશું. આ રીતે 10-15 મિનિટ કરીએ તો રોગ